હેલો ફ્રેન્ડ્સ, હું શિલ્પા ગુજરાતી રસોઈ ચેનલ પર તમારું સૌનું સ્વાગત કરી રહી છું. આજે હું તમારા માટે ગરમા ગરમ સરસ મજાની મસાલા પૂરીની રેસીપી લઈને આવી છું. તો તમારો વધારે સમય ન બગાડતા આપણે રેસીપીની શરૂઆત કરીશું. એક નાનકડી પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે તમને. આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ ક્લિક કરજો, એટલે જ્યારે હું આવી રેસીપીઝ નાખું તો એના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા પાસે આવશે. તો ચાલો મિત્રો, મસાલા પૂરી બનાવવા મારા જોડે મારા કિચનમાં. મિત્રો, આપણે મસાલા પૂરી બનાવવા જઈ રહ્યા છે. તો મસાલા પૂરી બનાવવા માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે. જે તમે રોટલી માટે વાપરો છો એ જ લોટ લીધો છે. જો તમારી પાસે કરકરો લોટ હશે અને એ લેશો તો પણ ચાલશે, નહીંતર રોટલીનો લોટ લેશો તો પણ ચાલશે. હવે આ લોટમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ચમચો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન અજમો નાખીશું. અજમાને આપણે આ રીતે થોડો ક્રશ કરી લઈશું. અજમાથી તમારી મસાલા પૂરી ખાવામાં ઘણી ટેસ્ટી બનશે. એક ટીસ્પૂન સફેદ તલ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, આ રીતે સૂકા મસાલા નાખ્યા બાદ લોટમાં આપણે સારી રીતે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું મોણ નાખીશું. મોણ નાખ્યા બાદ લોટમાં સારી રીતે તેલને મિક્સ કરી લઈશું. મિત્રો, પૂરીનો લોટ આપણે કડક બાંધવાનો છે તો ધીરે ધીરે પાણી નાખીશું. રોટલીનો લોટ કેવો નરમ હોય છે, તો પૂરી માટે આપણે કઠણ લોટ બાંધવાનો છે. આ રીતે આપણે પૂરીનો લોટ કઠણ બાંધીશું. લોટ સાથે બંધાઈ જાય ને મિત્રો, કે પછી આપણે એને તેલ લગાવીને એક સરખો કરી લઈશું. થોડું જ તેલ નાખવાનું. તો આ લોટને ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. ચાલો, હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લોટને ફરીથી એક સરખું કરી લઈશું આ રીતે, અને એમાંથી આપણે નાના નાના લુવા કરી રાખીશું આ રીતે. તમને જે સાઈઝની પૂરી જોઈતી હોય એ સાઈઝના તમારે લુવા બનાવવાના, પણ નાની બનાવશો તો વધારે સારું પડશે. હવે આપણે પૂરી વણી લઈશું. વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં, એ રીતે આપણે વણી લઈશું. તમારો લોટ જો સારી રીતે બાંધાયેલો હશે ને મિત્રો, તો તમારે સૂકો લોટ લગાવવાની જરૂર જ નહીં પડે. આ રીતે આપણે બધી પૂરીઓ વણી લઈશું. એક બાજુ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું અને પૂરીઓ થોડી વણી લેવાની. કારણ એકવાર તેલ ગરમ થાય ને મિત્રો, કે તમારી પૂરીઓ એકદમ ફટાફટ નીકળશે. મિત્રો, આ મસાલા પૂરી તમે અથાણા જોડે પણ ખાઈ શકો છો અને ચા જોડે તો એકદમ જોરદાર. અને મિત્રો, તમે 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. મિત્રો, આપણું તેલ સરસ ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરી લઈશું.
आ रीते ऊपर आवे के समझी लेवानुं के आपणुं तेल सरस गरम थयुं छे। पूरी माटे एकदम कड़क तेल गरम थवुं खूब जरूरी छे, तो तमारी पूरी आ रीते सरस फूलशे। अने पूरी नाख्या बाद आ रीते झारथी आपणे एनी थोड़ी प्रेस करवानी छे। मित्रों अहींया मैं लोखंडना कढ़ाईनो उपयोग कर्यो छे। જોયો મિત્રો કેટલું સરસ મજાની આપણી પૂરી ફૂલી છે। આ રીતે આપણી પૂરી ફૂલવી જોઈએ। તેલ ગરમ થયું હશે ને મિત્રો તો જ તમારી પૂરી આ રીતે ફૂલશે। હવે આટલા તેલમાં તમે બે બે પૂરી કરીને તળી શકો છો। જરા ધીરેથી નાખવાનું કારણ કે તેલ બહુ જ ગરમ થયેલું હોય છે। गरमा गरम मसाला पूरी तमारा माटे तैयार छे। आ वीडियो जोया बदल तमारो घणो घणो आभार। आवता वीडियो में आवी सरस मजानी रेसिपी साथे फरीथी मळीशुं। त्यां सुधी सरस खाओ, स्वस्थ रहो अने गुजराती रसोई जोता रहेशो।